નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભાગ ચારની અંદર આપણે ભારતની ભૂમિ અને તેના લોકો વિશે પરિચય મેળવીશું તો ચાલો શરૂઆત કરીએ તો સૌપ્રથમ ભારત ભૂમિ અને તેના લોકો તો કે આદિમાનવ જે છે માનવ જીવનની શરૂઆત પૂર્વ આફ્રિકા પૂર્વ દક્ષિણ આફ્રિકામાં થઈ હોવાનું માનવામાં આવે છે અને ખાસ કરીને તમે જુઓ તો ભારતની પાસે ભારતની અંદર પ્રાચીન સમયથી અનેક પ્રજાઓ આવી અને વસવાટ કરેલો જોવા મળે છે અને ભારતની અંદર સ્થાયી થયેલી છે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થાય છે પરંતુ નૃવંશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રીઓએ અધ્યયન કર્યું અને એના અંતર્ગત એ સાબિત થયું કે દ્રવિડોની સાથે સાથે બીજી પણ છ પ્રજાતિઓ ભારતની અંદર વસવાટ કરતી હતી તો આપણે આ વિડીયોની અંદર આ છ છ પ્રજાતિઓ વિશે માહિતી મેળવીશું તો સૌપ્રથમ આપણે નેગ્રિટો પ્રજા વિશે જાણીએ નેગ્રિટોને આપણે નિગ્રો અથવા તો અબસી પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ તો નેગરિટો અથવા તો નિગ્રો જાતિ જે ભારતની સૌથી પ્રાચીન નિવાસી તરીકે ઓળખાય છે કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રિટો અથવા તો નિગ્રો એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવ્યા હતા નેગ્રિટો જાતિના શારીરિક લક્ષણોની વાત કરીએ તો એમનો વર્ણ કેવો હતો તો શ્યામ હતો ચારથી પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતા હતા અને સાથે સાથે માથા ઉપર વકડિયા વાળ ધરાવતા હતા એના પછી ઓસ્ટ્રેલિયોડ પર્જા વિશે માહિતી મેળવીએ તો ઓસ્ટ્રેલિયોડ પ્રજાને અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી છે તે રંગે શ્યામ લાંબુ અને પહોળું માથું ટૂંકું કદ ચપટું નાક એ એમની શારીરિક વિશેષતાઓ હતી ભારતમાં આવેલા આર્યો ઓસ્ટ્રેલિયોડ પ્રજાને નિષાદ તરીકે ઓળખાવતા હતા ખાસ યાદ રાખજો કે ઓસ્ટ્રેલિયોડ પ્રજાને નિષાદ તરીકે કોણે ઓળખાવી તો આર્યો ઓળખાવી અથવા તો આર્યો ઓસ્ટ્રેલિયોડ પ્રજાને બીજા કયા નામે ઓળખાવતા હતા તો નિષાદ તરીકે ઓળખાવતા હતા ભારતની કોલ મુંડા જાતિમાં અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમારની જાતિમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે તે માટીના વાસણો બનાવવા ખેતીકામ કરવું સૂત્રવું કાપડનું કામ કરવું જેવા કૌશલ્યો ધરાવતા હતા અને કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ તેઓ ધરાવતા હતા આના પછી લઈએ દ્રવિડ લોકો તો દ્રવિડ લોકો એ ભારતના મૂળ નિવાસીઓ હતા તે સિંધુ ખીણની સંસ્કૃતિના સીધા વારસદાર અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર પણ મનાય છે તેઓ માતૃરૂપે દેવી પાર્વતીની એટલે કે પાર્વતીની અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની તેમણે આપણને સમજ આપેલી છે પ્રકૃતિ પૂજા પ્રાણીનીઓની પૂજા તેમજ ધૂપ દીવાને આરતી વડે પૂજા કરવાની રીત પણ આપણને દ્રવિડોએ વિકસાવેલી છે દ્રવિડો માતૃમૂલક એટલે કે માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા તેઓ આકાશી ગ્રહ હોડી તરાપા કાતું વણવું રંગવું વગેરેની જાણકારી પણ ધરાવતા હતા ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થવા લાગ્યા અત્યારે પણ દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો દક્ષિણ ભારતની અંદર વસવાટ કરતા જોવા મળે છે અન્ય પ્રજાઓની વાત કરીએ તો અન્ય પ્રજાઓની અંદર ચાર પ્રજાઓ છે મોગોલોઇડ અલ્પાઈન આર્મેનોઇડ અને ડિનારિક એમાંથી અલ્પાઈન ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા છે એ સમાન ગુણધર્મ ધરાવે છે સૌ પ્રથમ આપણે મોગોલિડ પ્રજા વિશે પરિચય મેળવીએ તો કે મોગોલિડ પ્રજાએ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી તેમણે ઉત્તરા આસામ સિક્કિમ ભૂતાન પૂર્વ બંગાળ વગેરેની અંદર વસવાટ કર્યું અને સમય જતો તેમનું પણ ભારતીયકરણ થઈ ગયું પીળો વર્ણ ચપટો ચહેરો ઉપસેલા ગાલ અને બદામી આકારની ઓખો અને ચપટું નાક એ એમની શારીરિક વિશેષતાઓ હતી મોગોલોઇડ લોકો પીળો વર્ણ ધરાવતા હોવાથી તેમને આપણે કિરાત તરીકે પણ ઓળખીએ છીએ હવે જોઈએ આર્મેનોઇડ અલ્પાઇન અને ડિનારીક તો કે આ ત્રણે ત્રણ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલી હતી આ ત્રણેય જાતિઓ એક સમાન લક્ષણો ધરાવે છે આ પ્રજાના અંશો ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર બંગાળ અને ઓરિસ્સા જેવા પ્રદેશોની અંદર જોવા મળે છે હવે આર્ય જાતિ વિશે પરિચય મેળવીએ તો કે આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ હતા પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂરા પૂજા આરાધના કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ રચી હતી સમય જતો તેમાંથી યાજ્ઞા યજ્ઞ યગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં પણ શરૂ થઈ આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશોને આર્યવ્રત નામ આપવામાં આવ્યું હતું આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા ત્યાં સાત મોટી નદીઓનો સંગમ થતો હતો તેથી તે પ્રદેશને સપ્ત સિંધુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે આર્ય રાજા ભારત કે ભરત જાતિના નામ પરથી આપણા દેશનું નામ ભરતભૂમિ ભરતખંડ ભારત વર્ષ કે ભારત જેવા નામથી અત્યારે આપણે ભારતને ઓળખીએ છીએ હવે જોઈએ વારસાનું જતન અને સંરક્ષણ તો કે આપણને જે પ્રાચીન ગૌરવ વારસા મળ્યો છે ગૌરવપૂર્ણ એ વારસાની જાળવણી અને એનું રક્ષણ કરવું એ પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે આપણા બંધારણની અંદર પણ અનુચ્છેદ એકાવન કની અંદર ભારતના નાગરિકોને જે મૂળભૂત ફરજો આપેલી છે એ ફરજોની અંદર પણ વારસાનું સંરક્ષણ થાય એ માટે આપણા સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવાનું છે અને એની જાળવણી કરવાની ફરજ છે પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાની પણ ફરજ છે અને જાહેર મિલકતનું રક્ષણ કરવાની આપણી પવિત્ર ફરજ બને છે આમ આપણને જે ગૌરવ સમાન વારસો મળ્યો છે એ વારસાની જાળવણી કરવાની છે એ આપણી પવિત્ર ફરજ બને છે અને ભારત દેશ આ વારસા થકી અનેક સમૃદ્ધિના વિકાસ કરી શક્યો છે અને આ વારસો એ ભારત માટે ગૌરવ સમાન છે વિશ્વની અંદર એક અલગ જ સાપ છોડે છે